નમસ્તે બાળમિત્રો, જ્ઞાનમંજરી વિદ્યાપીઠ મહુવા, હું આરતી કબીર આજના વિડીયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 2 વિષય હિન્દી તેમાં આપણે આજે આ વિડીયો લેક્ચરમાં સ્વર પરથી શબ્દાર્થ જે છે તે શીખીશું. તો ચાલો આપણે સ્વર પરથી શબ્દાર્થ જોઈએ. પહેલો સ્વર છે અ. અ પરથી કયા કયા શબ્દાર્થ બને છે તેની સાથે આપણે વાંચન કરીએ અને લેખન પણ કરીએ. આ સ્વર પરથી શબ્દાર્થ જે છે તમારે તમારી નોટ્સ બુક્સમાં લખવાના રહેશે. અકો તીર કી દિશામાં પટકર શબ્દ બનાવો અને તીરની દિશામાં વાંચીને શબ્દ બનાવો. પહેલા આપણે વાંચન કરીએ. અનાર, અમર, અજય, અકાલ, અગર, અઘર. હવે અહીંયા આ શબ્દ તમારે લખવાના છે. તો અહીંયા અમર અનાર અહીંયા લખેલું છે. અજય, અકાલ, અગર ઓર અઘન આ શબ્દો તમારે તમારી નોટ્સ બુક્સમાં આવી રીતે લખવાના રહેશે. તો પહેલો સ્વર કયો છે અ. અ પરથી કયા કયા શબ્દ બને છે ફિર એક બાર. અનાર, અમર, અજય, અકાલ, અગર ઓર અઘન. હવે જોઈએ આ સ્વર. અ પછી કયો સ્વર આવે? આ. આકો તીરકી દિશામાં પટકર શબ્દ બનાવો. આને તીરની દિશામાં વાંચીને શબ્દ બનાવો, જે આપણે અગાઉના વિડીયો લેક્ચરમાં પણ આ ભણી ચૂક્યા હતા. પહેલા આપણે શબ્દને વાંચીએ. આમ, આગ, આજ, આકાશ, આદત ઓર આશા. આમ, આગ, આજ, આકાશ, આદત ઓર આશા. અહીંયા આપણે લખીશું આગ, આજ, આકાશ ઓર આદત ઓર આશા. આવી રીતે તમારે તમારી નોટ્સ બુકમાં પણ લખવાના રહેશે. પહેલો સ્વર હતો અ. અ પછી કયો સ્વર છે? આ. આપણે અના શબ્દ જોયા અને આના શબ્દ જોયા. હવે જોઈએ આગળનો સ્વર. ઈકો તીરકી દિશામાં પડકર શબ્દ બનાવો. ઈને તીરની દિશામાં વાંચીને શબ્દ બનાવો. ઈશારા, ઈનામ, ઈમારત, ઈતના, ઈલાજ ઓર ઈરાદા. હમ ફિર એક બાર દેખતે હૈ. ઈશારા, ઈનામ, ઈમારત, ઈતના, ઈલાજ ઓર ઈરાદા. અહીંયા તમારે લખવાનું રહેશે ઈનામ, પછી ઈમારત, અહીંયા ઈશારા લખેલું છે. આવી રીતે અ, આ, ઈ આ ત્રણ સ્વર પરથી શબ્દ આપણે જોઈએ. હવે આગળનો સ્વર મુ જોઈએ. ઈ હસ્વ ઈ હતી, હવે આવે છે દીર્ઘ ઈ. ઈકો તીરકી દિશામાં પટકર શબ્દ બનાવો. ઈને તીરની દિશામાં વાંચીને શબ્દ બનાવો, જે આપણે અગાઉના વિડીયો લેક્ચરમાં પણ ભણ્યા હતા. ફર પણ એક બાર ફિર સે રિવિઝન કરતે હૈ. ઈક, ઈશ, ઈદ, ઈસાઈ, ઈમાન ઓર ઈશાન. ઈક, ઈશ, ઈદ, ઈસાઈ, ઈનામ, ઈમાન ઓર ઈશાન. આપણે આ બોક્સમાં તમારે બધા શબ્દો લખવાના રહેશે. ઓકે, હવે આવે છે ઉ. કયો સ્વર છે? ઉ. અ, આ, ઈ, ઈ અને ઉ. ઉને તીરની દિશામાં વાંચીને શબ્દ બનાવો. ઈ ઉમા,
उषा, उत्र, उत्रना, उड़ान, उधर और उपज। अपने अहीं आ शब्द लखवाना छे। उषा उमाया लखेलू छे। आवी रीते बधा बॉक्स में एक एक शब्द लखवाना रहेशे। ओके, हवे जोईए आगळनो मूळाक्षर। उको तीर नी दिशा में, उको तीर की दिशा में पटकर शब्द बनाओ। उने तीर नी दिशा में वाचीने शब्द बनाओ। ऊन, ऊपर, उसर, ऊर्जा, ऊनी, उष्मा। कयो शब्द छे? उष्मा। अहींया ऊपर, उसर, ऊर्जा, उनियो, उष्मा आ शब्द आपणे आवी रीते पण लखवाना रहेशे। हवे आवे छे रू। कयो स्वर छे? रूको तीर की दिशा में पटकर शब्द बनाओ। એટલે કે रू ने तीर ની દિશામાં વાંચીને શબ્દ બનાવો। તો રૂ સ્વર છે એટલે પહેલો શબ્દ કયો આવશે? ઋષિ। ઋષિ, ઋતુ, ઋજુ, ઋણ, ઋષભ ઓર ઋચા। કયો શબ્દ છે? ઋચા। અહીંયા ઋતુ, ઋષિ આપણે લખેલું છે, નમૂનો આપેલો છે। ઋતુ, ઋજુ, ઋણ, ઋષભ ઓર ઋચા। એને તીરની દિશામાં વાંચીને શબ્દ બનાવો। એક, એકતા, એડી, એકા, એકહારી, એકાક્ષર। એક, એકતા, એડી, એકા, એકહારી ઓર એકાક્ષર અહીંયા તમારે લખવાના રહેશે। ઓકે, હવે અહી અહીને તીરની દિશામાં વાંચીને શબ્દ બનાવો। અહી કો તીર કી દિશા મેં પઢકર શબ્દ બનાવો। એનક, એરાવત, એસા, એક્ય, એલાન, ઐશ્વર્ય। ઐશ્વર્ય, એલાન, એક્ય, એસા, એરાવત ઓર એનક। એનક યહાં પે લિખા હૈ। આપણે અહીંયા બોક્સમાં શબ્દ લખવાના રહેશે। હવે ઓ કયો સ્વર છે? ઓ। ઓ કો તીર કી દિશા મેં પઢકર શબ્દ બનાવો। ઓખલી, ઓઢની, ઓમ, ઓલે, ઓજલ ઓર ઓટના। ઓટના, ઓજલ, ઓલે, ઓમ, ઓઢની ઓર ઓખલી। ઓખલી અહીંયા લખેલું છે। એવી રીતે આપણે નીચે બધા શબ્દને લખીવાના રહેશે। હવે આવે છે ઔ। કયો સ્વર છે? ઔ। ઔ કો તીર કી દિશા મેં પઢકર શબ્દ બનાવો। ઔ ને તીર ની દિશામાં વાંચીને શબ્દ બનાવો। ઓર, ઓરત, ઔષધ, ઔષધ, ઓઝાર ઓર ઓલાદ। ઓર, ઓરત, ઔષધ, ઔષધ, ઓઝાર ઓર ઓલાદ આ બોક્સમાં આપણે લખીશું। ઓકે।
હવે આવે છે અમ, કયો સ્વર છે અમ, અમ કો તીર કી દિશા મે પડકર શબ્દ બનાવ, અમ ને તીર ની દિશા માં વાંચીને શબ્દ બનાવ. અંડા, અંગૂર, અંબર, અંશ, અંત ઓર અંદાજ. અંદાજ, અંત, અંશ, અંબર, અંગૂર ઓર અંડા. યહાં પે અંડા લિખા હૈ, અહીં આપણે અંગૂર, અંબર આવી રીતે તમારે આ બોક્સમાં બધા શબ્દોને લખવાના રહેશે. તો આજે આપણે આ વિડિયો લેક્ચરમાં અ સે અમ તક સ્વર પરથી શબ્દાર્થ કેવી રીતે બને છે, કઈ રીતે લખાય છે તે આપણે આ વિડિયો લેક્ચરમાં જોયા, સમજ્યા અને લેખન કાર્ય પણ કર્યું. હવે તમારે તમારી નોટ્સ બુક્સમાં લખી અને મોકલવાના રહેશે. ઓકે, થેન્ક યુ.